अनेक जन्मा अनेक मांडे मुंडा हुए छे काका भत्रीजा अने बीजा आनंद सगा वाला था एना माटे मुंडा हुए एटले खपी गया छे आपणे अने आ वखते अक्षर पुरुषोत्तम माटे ज मुंडा हुए बीजा कोई माटे नहीं एक अक्षर ने पुरुषोत्तम बीजा बधा तो थई गयुं बधुं धामधूम थई गई अने काई वर्युं नहीं कहीं मल्यू नहीं हमें अक्षर पुरुषों माटे मुंडायू छे एटले बधुं प्राप्त थशे अने मुंडायू छे एटले समर्पित बधुं ज एमने माटे बीजा अनेक जन्म काका मामा बधा माटे मुंडायू छे कहीं मल्यू नथी आपणे कोरा धाकोर रह्या हवे आ मुंडायू छे અક્ષર પુરુષો માટે બધું જ મળશે બધું જ પ્રાપ્ત થશે અક્ષરધામ મળશે. સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. અલૌકિક ભાવ લાવીને એટલે આ કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા પણ મનુષ્ય નથી. જો આ સંબંધને પામ્યા જે જેને ભગવાન અને સ્વામીને સંબંધ થયો અને સંબંધવાળા અને સંબંધ એનો સંબંધવાળા એ બધા સંબંધથી સંબંધનો જ મહિમા છે. એટલે આ બધામાં અલૌકિક ભાવ લાવીને અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. અલૌકિક ભાવ લાવીને એટલે સામાન્ય મનુષ્ય જેવા ગણે એવી રીતે કરે તો એટલો એ બધો કુસંગ છે. ભલે ગમે એટલો આખી દુનિયાનો રાજા હોય બ્રહ્માંડનો અધિપતિ હોય પણ આવી રીતે વર્તે આ સત્સંગમાં દીવ ભાવ લાવી જેવા કૃષ્ણ ભગવાન હતા એટલે પેલા બાળ ગુવાળ બધી ગુવાળ મંડળી બધી એઠું જૂઠું બધું ખાતા હતા અને બ્રહ્માજી આવ્યા જોવા દર્શન કરવા. પાછા ફરી ગયા કે પછી વાત સમજાય ત્યારે પછી કૃષ્ણ ભગવાન હાથ ધોવા ગયા તો એને થયું કે માછલાનું રૂપ લઈને પ્રસાદીને કણ લઈ લો હાથે લૂછી નાખે ગઈ. એટલે આ બાલચરિત્ર કરે ભગવાન હતા જાણતા હતા દર્શન કરવા આવેલા પણ તય ગોથા ખાઈએ એટલે આપણે બધામાં સંબંધવાળા હોય પણ એમાં લૌકિક અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. બધા કુસંગમાં ખપે છે. બાદ તમે ગમે ત્યાંથી આવ્યા હોય ગમે હોય પણ આ મંડળમાં ભરી ગયા કામ થઈ ગયું અનંત જન્મનો પૂન હોય ત્યારે આવી બને નહીં તો ક્યાંય જન્મણ જન્મના ફેરામાં ફરતા રહે. અલૌકિક ભાવ લાવીને સત્સંગ નથી કરતો તેટલો કુસંગ છે. બધું કુસંગમાં ખબર મોટા વિદ્વાન હોય પંડિત હોય પણ આમાં મનુષ્ય ભાવ લાવે તો તેટલો કુસંગ કયો છે. બીજી વાત મહારાજ વાત કરે છે સત્સંગમાં જેટલો દીવ ભાવ સત્સંગમાં જેટલો દીવ ભાવ બધા દિવ્ય છે દિવ્ય છે દિવ્ય છે એ બધું હોય કોઈમાં જરાય મનુષ્ય ભાવ લાવવો નહીં બધા દિવ્ય છે
सत्संग में जेटलो दीव भाव तेटलो तेनी निष्कपट सत्संग जाणो तेटलो तेनो निष्कपट सत्संग जाणो आ सत्संग जेटलो दीव भाव होय दीव बधा दीव्य छे दीव्य छे एनी समजण होय एटलो निष्कपट सत्संग जाणो निष्कपट तो मारे कहूँ बहु भारे गुण छे એટલે જે નિષ્કપટ થવું કહેવાય તો કેવી રીતે સત્સંગમાં જેટલો દીવ ભાવ તેટલો તેનો નિષ્કપટ સત્સંગ જાણો એટલે આવી રીતે થયું છે સત્સંગ બધા દિવ્ય દિવ્ય સંબંધો મહિમા છે ભગવાનનો સંબંધ થયો એટલે નહીં તો આપણે 84માં ફેરા ફરતા હતા.